ફિલ્મ સ્ટોરી જેવી ઘટના વલસાડમાં બની. 28 વર્ષીય પોલીસની ઝપેટમાં આવ્યો આરોપી. શેઠની હત્યા કરીને ભાગેલો આરોપી 28 વર્ષીય ઝડપાયો. કહેવાય છે કે આરોપી કોઈ પણ રીતે છટકબારી શોધે કે ચાલાકી વાપરે, પરંતુ એક દિવસ પોલીસને સકંજામાં આવી જ જતો હોય છે. આવો જ કિસ્સો વલસાડથી સામે આવ્યો છે. શેઠની હત્યા કરીને ભાગી છૂટેલા આરોપી છેક 28 વર્ષીય પણ પોલીસ સકંજામાં આવ્યો છે. મોહનભાઈ નામના એક વ્યક્તિ 1995માં મુંબઈ અને આસપાસના વિસ્તારના બાંધકામમાં સેન્ટિંગનું કામ કરવા કેટલાક લોકોને લઈ ગયા હતા. મોહનભાઈ પોતાની સાથે હરીશ નાયકા નામના શખ્સને પણ સાથે રાખ્યો હતો. જોકે લાંબા સમય સુધી પોતાના કામદારને પગાર નહીં ચૂકવતા બાકી પગારની માંગ કરી હતી. આ દરમિયાન બંને વચ્ચે પૈસાની લીતી દીતી મામલે ઝઘડો થતા હરીશે શેઠની હત્યા કરી અને ફરાર થઈ ગયો. જોકે સૌના આશ્ચર્યની વચ્ચે 28 વર્ષ બાદ ફિલ્મી કહાનીની જેમ શેઠના હત્યારાને પોલીસે દબોચી લઈને કાયદેસરની કાર્યવાહી કરી. 28 વર્ષ બાદ ઝડપાયેલા આરોપીની વાત સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની, તો પોલીસની કામગીરીના પણ નગરજનોએ વખાણ કર્યા. ઘરે બેઠા કમાણીની લાલચ મોંઘી પડી. સુરતમાં સાયબર ફ્રોડની ઘટના. ઘરે બેઠા કમાણીનો મેસેજ તમને આવે તો ચેતી જજો. સુરતમાં છેતરપિંડીની ઘટના બની. સાયબર ફ્રોડની ઘટનાઓ છાશવારી પ્રકાશમાં આવતી રહી છે, ત્યારે સુરતના એક શખ્સ પાસેથી 7,50,000 પડાવી લીધા હતા. સમગ્ર મામલે પોલીસે રત્નકલાકાર જિગ્નેશ ઉર્ફે જીગો સુથારની ધરપકડ કરી. સુરતના એક વ્યક્તિને ટેલિગ્રામ આઈડી પર હોટેલમાં ઓર્ડર કરવાના ટાસ્ક પૂરા કરવાથી સારું કમિશન આપવાની લાલચ આપવામાં આવી હતી. ત્યારબાદ ફરિયાદીને એક એક ટાસ્ક પૂરો કરવા બદલ 1,042 રૂપિયાનું કમિશન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ વધારે ટાસ્ક માટે ફી ભરવાનું કહી આરોપીઓએ ફરિયાદી પાસેથી અલગ અલગ ટાસ્કના નામે અલગ અલગ બેંક એકાઉન્ટમાં 7,50,000 ટ્રાન્સફર કરાવી લીધા હતા. સમગ્ર મામલે ફરિયાદીએ સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો, જેમાં સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સમગ્ર મામલે ટેકનિકલ સર્વેલન્સ હાથ ધરાયું હતું, જેમાં પોલીસે સુરતના પુણાગામ વિસ્તારમાં ચામુંડા નગરમાં રહેતા રત્નકલાકાર જિગ્નેશ ઉર્ફે જીગો સુથારની ધરપકડ કરવામાં આવી છે. અને જીગાએ અત્યાર સુધીમાં કેટલા સાથે આ પ્રકારે છેતરપિંડી કરી તે બાબતે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. કાલજાળ ગરમી સામે એએમસીનો એક્શન પ્લાન. બીઆરટીએસ એએમટીએસ બસ ડેપો પર પાણીની વ્યવસ્થા કરાશે. અમદાવાદમાં ભીષણ ગરમીને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન બોર્ડમાં આવ્યું. એએમસીની હેલ્થ કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો, જે મુજબ હવે બીઆરટીએસ એએમટીએસ બસ ડેપો પર પાણીની વ્યવસ્થા કરાશે. જ્યારે કોઈ પણ વ્યક્તિને જો ઓઆરએસ જોઈશે તો પણ તે મળી જશે. એટલું જ નહીં, બપોરના સમયે ગાર્ડન ખુલ્લા રાખવાના પણ આદેશ કરાયા છે. એએમસીના હીટ એક્શન પ્લાનમાં અમદાવાદમાં વિવિધ સ્તરે પાણીની પરબ પણ ઉભી કરાશે. આ ઉપરાંત હીટસ્ટ્રોક, ડિહાઈડ્રેશન અને તેના સંબંધી કેસની અલગથી નોંધણી થશે. એએમસી સંચાલિત તમામ હોસ્પિટલમાં હીટસ્ટ્રોકને માટે અલગ વોર્ડ બનાવવા સૂચના આપી દેવાય છે. ગરમી શરૂ થતા હવામાન વિભાગ સાથે રહીને નિયમિત રીતે એડવાન્સ એલર્ટ આપવામાં આવશે. જોકે આ વચ્ચે અમદાવાદના ગાર્ડનમાં હજુ પણ લોકોની પ્રાથમિક સુવિધા પૂરી થાય તેવી માંગ ઉભી થઈ છે. ગાર્ડનમાં આવતા લોકો માટે પીવાના પાણીની ક્યાંય વ્યવસ્થા નથી. જો આ કાળઝાળ ગરમીમાં ગાર્ડનમાં વ્યવસ્થા કરવામાં આવે તો લોકો માટે ગાર્ડન ખુલ્લા રાખવાનો આદેશ યોગ્ય કર્યો ગણાશે. ઉનાળાની શરૂઆત થતાની સાથે શહેરમાં ઠેર ઠેર શિકંજી, લીંબુ શરબત, શેરડીનો રસ, ફ્રૂટના તંબુ, છાસ, લસ્સી વગેરેનું વેચાણ થતું જોવા મળી રહ્યું છે. અને ઠેર ઠેર લારીઓ દુકાનો શરૂ થતી જોવા મળી છે, જેથી આવી જગ્યાઓથી પાણી સહિતના સેમ્પલો લેવા માટે અધિકારીઓને સૂચના આપી દેવાય છે. બનાસકાંઠાના લાખણીમાં સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. લાખણી તાલુકાના ધરણવા ગામમાં પાયાની સુવિધા ન મળતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામમાં રોડ, રસ્તો, પાણી તથા પાયાની સુવિધાઓથી વંચિત રહેતા ગ્રામજનોએ હાથમાં બેનર લઈ વિરોધ પ્રદર્શન કર્યું. ગામમાં શિવ મંદિરે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું. રૂપાલાના વિવાદિત નિવેદનના ઘેરા પ્રત્યાઘાત કચ્છમાં પણ જોવા મળી રહ્યા છે. કચ્છના ભુજમાં જાડેજા બોર્ડિંગ ખાતે કચ્છ જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા સભા યોજાય, જેમાં રાજપૂત કરણી સેના કચ્છના આગેવાનો એકઠા થયા હતા, જેમાં સમગ્ર ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી છે. રૂપાલાના નિવેદનથી રાજપૂત સમાજની મહિલાઓનું સ્વાભિમાન ગવાયું છે. રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને સમગ્ર ક્ષત્રિય સમાજના રોષ ભભૂકી ઉઠ્યો છે. ક્ષત્રિય સમાજ એક જ માંગ પર અડગ રહ્યો છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. તે માંગને લઈને ઠેર ઠેર આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે. ત્યારે દાંતા તાલુકામાં પણ રાજપૂત સમાજ દ્વારા રેલી યોજી હતી અને પરસોત્તમ રૂપાલાના ઘરમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તેમના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, તેમજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગીર સોમનાથના કોડીનારમાં ગેરકાયદે ચાલતી ખનીજ ચોરી પર કલેક્ટરનો સવાડો. સિંધાજ અને ગોવિંદપુર ભંડારિયાની સીમમાં દરોડા પાડી ખનીજ ચોરી ઝડપી પાડી. 6 ખાણો પર ખનીજ ચોરી ઝડપી. 18 કટર મશીન, 3 જેસીબી, 7 ટ્રેક્ટર મળી. કુલ 1,24,00,000 મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરની અચાનક રેડથી ખનીજ માફિયાઓમાં ભયનો માહોલ.
સુરતના પાંડેસરામાંથી ઝડપાયેલા શંકાસ્પદ પનીરના રિપોર્ટ સામે આવ્યા છે. વલસાડથી પાંડેસરામાં મોકલાયેલા 230 કિલોગ્રામ પનીર જપ્ત કરી તેના સેમ્પલ ટેસ્ટ માટે મોકલાયા હતા. સેમ્પલના રિપોર્ટમાં પનીર સ્ટાન્ડર્ડ ન હોવાનું સામે આવ્યું છે. પનીરમાં મિલ્ક ફેટના બદલે પામ ફેટનો ઉપયોગ કરાયો હતો. તે ઉપરાંત બાઇડિંગ માટે સાર્સનો ઉપયોગ કરાયો હોવાનું પણ જાણકારી મળી છે. સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. સુરતમાં માતાની ગરિમાને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. અનૈતિક સંબંધમાં પત્નીએ તેના પ્રેમી સાથે મળી બાળકનું અપહરણ કરી હત્યા કરી હોવાની આશંકા છે. બાળકના અપહરણ બાદ પતિએ રાજસ્થાનના બાંસવાડાના ધાનપુર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો. 25 દિવસ બાદ પાણીના ખાડામાંથી બાળકનું મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી, જેમાં 3 વર્ષના બાળકનું અપહરણ કરી સુરતમાં જ હત્યા કરી કન્સ્ટ્રક્શન સાઇટ પાસેના પાણીના ખાડામાં ભાગી છૂટ્યા હતા તેવા આરોપીઓએ કબૂલાત કરી. પોલીસે પત્ની અને પ્રેમીની ધરપકડ કરી કડકાઈથી પૂછપરછ કરતા બંનેએ તેમનો ગુનો કબૂલ્યો હતો. પત્નીની હત્યા કરી 12 વર્ષથી ફરાર આરોપીને ગાંધીનગર LCBએ ઝડપી પાડ્યા છે. 2011માં પત્નીની હત્યા કરનાર આરોપી પોલીસથી બચવા વેશ પલટો કરીને નાસ્તો ફરતો હતો. પોલીસે બાતમીના આધારે સુરેન્દ્રનગરના વઢવાણ રોડ પર આવેલી હરિકૃષ્ણ હોટલ ખાતેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી લક્ષ્મણ મીણાની ઝડપી પાડ્યો છે. LCBએ આરોપીના આશ્રય સ્થાન ઉપર કોમ્બિંગ હાથ ધર્યું હતું. આરોપી પોલીસથી બચવા રસોઈયા તરીકે કામ કરે. ભાજપ અને ક્ષત્રિયો વચ્ચેની બેઠક નિષ્ફળ રહી. ક્ષત્રિય આગેવાનોએ કહ્યું એક જ વાત, રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચાવો, અમને માફી મંજૂર નથી. ને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા. રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ રાજપૂત સમાજમાં રોષ પપુક્યો, પરંતુ રૂપાલા વિવાદને શાંત પાડવા ભાજપ ક્ષત્રિય આગેવાનો સાથે મળેલી બેઠક નિષ્ફળ રહી છે. ક્ષત્રિય સમાજ એક જ માંગ પર અડગ રહ્યો કે રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. બેઠકમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના ભાજપના આગેવાનો બેઠકમાં હાજર હતા. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ માહિતી આપતા કહ્યું કે ક્ષત્રિય સમાજની લાગણી અમે હાઈકમાન્ડ સુધી પહોંચાડીશું. જો કે ક્ષત્રિય આગેવાનોએ પણ કહ્યું કે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન યથાવત રહેશે. આ નૈતિક અધપતનને અટકાવવા માટે એક વ્યક્તિ પોતાનું ખાલી સંસદ સભ્ય પદ નથી છોડી શકતા, જેને આટલા રજવાડાઓ આપી દીધા એને કેવી રીતે આપી દીધા છે? તમે એક ખાલી સંસદ સભ્ય તમારી જિંદગી આખી રહેવું છે? એવું કોઈ સંજોગોમાં ક્ષત્રિય સમાજ સ્વીકારે નહીં. અત્યાર સુધીની ટિકિટની વાત હોય કે કોઈ પણ જગ્યાએ અમારું રાજકીય અસ્તિત્વ ધીમું મીન્સ આછું થતું જાય છે, એનો પણ અમે ક્યારે આવો વિરોધ નથી કર્યો. પણ હવે તો અમારી અસ્મિતા પર સવાલ છે અને મા દીકરીઓ પર સવાલ છે. રાજપૂત સમાજની સંકલન સમિતિની બેઠકમાં ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત ભવન ખાતે યોજાઈ. જો કે પહેલા રાજપૂત સમાજની કોર કમિટીની SG હાઈવે ઉપર એક હોટલમાં બેઠક મળી હતી. રાજકોટથી પદ્મિનીબાવાળા ગોતા રાજપૂત ભવન ખાતે પહોંચ્યા. તેમની સાથે 4 મહિલા સભ્યો પણ અમદાવાદ આવ્યા હતા. આજે મળેલી બેઠકમાં કોઈ નિર્ણય આવ્યો નથી અને આ બેઠક નિષ્ફળ રહી હતી. ક્ષત્રિય આગેવાનોએ ભાજપના નેતાઓ સમક્ષ રૂપાલાની ટિકિટ કાપવાની જ માંગ કરી હતી. બેઠકો પર બેઠક બાદ પણ ક્ષત્રિય સમાજ નમતું જોખવા તૈયાર નથી. ક્ષત્રિય સમાજે ફરી પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું. રૂપાલા વિવાદને શાંત પાડવા ભાજપના ક્ષત્રિય આગેવાનોએ મોરચો સંભાળ્યો, પરંતુ ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે અડગ છે. અમદાવાદના ગોતામાં મોટા મોટા ક્ષત્રિય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદીપસિંહ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, બળવંતસિંહ રાજપૂત, કેસરી દેવસિંહ ઝાલા બેઠકમાં હાજર રહ્યા. ક્ષત્રિય સમાજની 92 લોકોની ટીમે આ બેઠકમાં આગેવાનોની રજૂઆત સાંભળી હતી, પરંતુ ક્ષત્રિય સમાજની એક જ વાત હતી કે પાર્ટી રૂપાલાને ત્યાંથી ખસેડી લે. બધા જ લોકોએ એક જ વાત કરી કે અમને એક જ વાત મંજૂર છે કે પાર્ટી રૂપાલા સાહેબને ત્યાંથી ખસેડી લે. આ સિવાય અમને એક પણ વાત મંજૂર નથી. રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા સિવાય કોઈ સમાધાન ક્ષત્રિય સમાજ કરવા માંગતો નથી. ક્ષત્રિય સમાજે કહ્યું કે અમારું પહેલા પણ એ જ સ્ટેન્ડ હતું, અત્યારે પણ એ જ સ્ટેન્ડ છે અને ભવિષ્યમાં પણ આ જ સ્ટેન્ડ રહેશે. જ્યાં સુધી રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ, કોર કમિટી, સંકલન સમિતિએ નક્કી કરેલા કાર્યક્રમો ચાલુ રાખશે. રૂપાલા વિવાદને લઈ અમદાવાદમાં મળી સૌથી મહત્વની બેઠક. ગોતાના રાજપૂત સમાજ ભવનમાં મળી બેઠક. ક્ષત્રિય સમાજ બસ એક જ વાત પર અડગ, ટિકિટ રદ કરવાની માંગ પર અડગ રહ્યા, માફી આપવા તૈયાર નહીં. રાજપૂત સમાજની સંકલન સમિતિ સાથે બેઠકમાં ટિકિટ રદ કરવાની માંગની જ કરાઈ ચર્ચા. રમજુભા જાડેજાએ કહ્યું અમે રજવાડા આપી દીધા, તમે ટિકિટ રદ ન કરી શકો. રૂપાલાએ કરેલી ટિપ્પણી મુદ્દે રાજપૂતો ઉગ્ર.
કરણ સિંહે કહ્યું, ટિકિટ રદ નહીં થાય તો કાર્યક્રમ યથાવત રહેશે, ઉમેદવારી રદ કરવા સિવાય કોઈ સમાધાન નહીં. પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની ચર્ચાને લઈ આ છેલ્લી બેઠક ગણાવી. ક્ષત્રિય સમાજની બેઠક બાદ બોલ્યા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કહ્યું ક્ષત્રિય સમાજની વાત હાઈકમાન્ડ સુધી પહોંચાડીશું. ક્ષત્રિય સમાજની એક જ માંગ હતી, રૂપાલાજીને બદલો. તૃપ્તિબાએ કહ્યું, ટિકિટ રદ નહીં થાય તો ભારતના ક્ષત્રિય મેદાને આવશે. રાજકોટમાંથી 385 મહિલા મેદાને ઉતરશે. તૃપ્તિબાએ કહ્યું, અમે અમારી મર્યાદા આજે પણ સાચવી રાખી. બનાસકાંઠાના રણાવાડા ગામમાં ભાજપની પ્રચાર વાન રોકાવી. રૂપાલા વિવાદને લઈ ગામમાં ભાજપનો ઉગ્ર વિરોધ. ભાજપના પ્રચારમાં આવેલી વાનને ગામમાં ન પ્રવેશવા દેવાનો વિડીયો વાયરલ. પરસોત્તમ રૂપાલાના નિવેદનના વિવાદને લઈને કચ્છના ખેડોઈ ગામમાં પરસોત્તમ રૂપાલાના વિરોધના પોસ્ટર લાગ્યા. ભાજપના કાર્યકરો અને ઉમેદવારોના ગામમાં પ્રચાર માટે પ્રવેશબંધીના પોસ્ટર લાગ્યા. ક્ષત્રિય યુવા સભાએ ગામના મુખ્ય માર્ગો પર પોસ્ટર લગાવ્યા. હવે આણંદમાં પણ પરસોત્તમ રૂપાલા સામે રોષ જોવા મળ્યો. આણંદના ઉમરેઠમાં પરસોત્તમ રૂપાલાના વિરોધમાં પોસ્ટર લગાવાયા. રૂપાલાની ટિકિટ રદ ન કરાય તો સમગ્ર ગુજરાતમાં ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારાઈ. રૂપાલાના નિવેદન વિવાદને લઈને કોંગ્રેસ નેતા અને ક્ષત્રિય સમાજના અગ્રણી નયનાબા જાડેજા અને તેમની ટીમે રાજકોટમાં પોસ્ટર લગાવ્યા. બોયકોટ રૂપાલા સપોર્ટ ક્ષત્રિય સમાજ લખાયેલા પોસ્ટર શહેરમાં લગાવાયા. રૂપાલાના વિરોધ મામલે ભુજમાં મળી ક્ષત્રિય સમાજની બેઠક. રાજપૂત કરણી સેનાના આગેવાનોએ કહ્યું, ક્ષત્રિય સમાજ પોતાના નિર્ણય પર અડગ. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ યથાવત. રૂપાલા વિવાદના ઘેરા પ્રત્યાઘાત. દાંતા તાલુકામાં રૂપાલાના વિરોધમાં યોજાઈ રેલી. રાજપૂત સમાજે ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને રૂપાલાની ટિકિટ રદ કરવા કરી માંગ. રૂપાલાની પડખે આવ્યો પાટીદાર સમાજ. કડવા પાટીદાર અગ્રણી જ્યોતિ ટિલવાએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ. બે વાર માફી માંગ્યા પછી પણ આટલો ઇશ્યુ કેમ? ચાલો મારા ભાઈઓ બહેનો રૂપાલાને સાથ આપીએ. રૂપાલા વિવાદ પર બોલ્યા શક્તિસિંહ ગોહિલ. કહ્યું, કોઈ પણ શબ્દ બોલતા પહેલા વિચારવું પડે. ભાજપના નેતાઓ ટૂંકા સ્વાર્થ માટે કરે છે વાણી વિલાસ. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ સિંહે રૂપાલા પર કર્યા પ્રહાર. કહ્યું, આ ક્ષત્રિય સમાજનું નહીં ગુજરાતીઓનું અપમાન છે. બહેન દીકરીનું અપમાન કરનાર કેવી રીતે સાંસદ બની શકે? પરસોત્તમ રૂપાલા સામેનો વિરોધ વધુ ઉગ્ર બન્યો. કરણી સેના મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પદ્મિનીબા વાડા રાજકોટમાં આશાપુરા મંદિર પહોંચ્યા, જ્યાં તેમણે ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અન્ન ત્યાગનો નિર્ણય કર્યો. રાજકોટમાં ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાનું નિવેદન. કહ્યું કે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ વિરોધ ચાલુ રહેશે. ગામે ગામ અને દરેક સ્થળે વિરોધનો વંટોળ છે અને ચાલુ રહેશે. રૂપાલા વિવાદે ગુજરાતના સીમાડા પાર કર્યા. રાજસ્થાનમાં રાજપૂત આગેવાનોએ દર્શાવી નારાજગી. સુખદેવસિંહ ગોગામેડીની પત્નીએ વિડીયો શેર કરીને નારાજગી દર્શાવી. સાર્વજનિક માફીની માંગ કરી. કરણી સેનાના પ્રમુખ હતા સુખદેવસિંહ ગોગામેડી. રૂપાલા વિવાદને લઈ સુરતમાં ક્ષત્રિય સમાજના આગેવાનોનું મળ્યું સંમેલન. સમાજની બહેનો 1,00,000 પોસ્ટકાર્ડ લખી પીએમને મોકલશે. સુરતના પૂણા ગામ સ્થિત ક્ષત્રિય સમાજની વાડીમાં મળ્યું સંમેલન. પરસોત્તમ રૂપાલાના નિવેદનના વિવાદને લઈ ભાવનગરમાં ક્ષત્રિય સમાજે રેલી યોજી કલેક્ટરને આપ્યું આવેદન. રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો દેશભરમાં આંદોલનની સાથે મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. નર્મદાના ગોપાલપુરા ગામે રૂપાલાના વિરોધમાં લાગ્યા પોસ્ટર. રાજપૂત ક્ષત્રિય સમાજના લોકોએ ભેગા થઈ ગામની બહાર બેનર લગાવી વિરોધ કર્યો. ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ગામમાં ભાજપના નેતાઓ કે કાર્યકરોને પ્રવેશબંધી. ખેડા જિલ્લાના ક્ષત્રિયોનો હુંકાર. કહ્યું, જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ગુજરાત ભડકે બળશે. કલેક્ટરને આવેદનપત્ર આપી સમાજના આગેવાનોએ કરી ઉગ્ર રજૂઆત. અરવલ્લીમાં રૂપાલા સામે રોષ યથાવત. મેઘરજમાં રાજપૂત સમાજે રેલી યોજીને કર્યા ઉગ્ર સૂત્રોચ્ચાર. મામલતદારને આવેદનપત્ર આપીને રૂપાલાની ટિકિટ રદ કરવા કરી માંગ. જામકંડોરણામાં ક્ષત્રિય સમાજે રેલી યોજીને કર્યો વિરોધ. બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો રેલીમાં જોડાયા. કહ્યું, રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત રહેશે. મોરબીના વવાણિયા અને મોટી વાવડી ગામમાં ક્ષત્રિયોએ રૂપાલા વિવાદ મામલે કર્યો વિરોધ. મેસેજમાં લોકોએ કહ્યું, અમારા ગામમાં ચૂંટણી પ્રચાર માટે ન આવવું. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરાઈ. અમદાવાદ રૂપાલા વિવાદ મામલે હવે માલધારી સમાજ પણ મેદાનમાં. માલધારી સમાજે ક્ષત્રિય સમાજને આપ્યું સમર્થન. મેઘાણીનગરમાં મળી માલધારી સમાજની બેઠક. કહ્યું, ક્ષત્રિય સમાજનો જે નિર્ણય હશે તેને માલધારી સમાજ અનુસરશે. રૂપાલા વિવાદમાં કોંગ્રેસ નેતાઓએ છલાંગ લગાવી. રાધનપુરના કોંગ્રેસના પૂર્વ એમએલએ રઘુ દેસાઈનું નિવેદન સામે આવ્યું. કહ્યું, ક્ષત્રિય સમાજના વિરોધમાં માલધારી સમાજનો ટેકો રહેશે. માલધારી આંદોલનમાં ક્ષત્રિય સમાજે પણ આપ્યો હતો ટેકો.
વધુમાં તેમણે કહ્યું આ વિરોધ માલધારી સમાજ ક્ષત્રિય સમાજને ટેકો આપશે. રાધનપુર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને માલધારી મહાપંચાયતના પ્રમુખ છે રઘુભાઈ દેસાઈ. રૂપાલા અને ભાજપમાં વિવાદને લઈને કોંગ્રેસ આવી ઘેલમાં. સાંપ્રત ઘટનાઓ પર કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરી ચૂટકી લીધી. ધાનાણીએ ટાંક્યું અહંકાર હંમેશા હારે છે. વધુમાં તેમણે ટાંક્યું કે રોટી બેટી રાજ અને ધર્મના રક્ષકોને કાયમી કોખમાં ઉછેરનારી દેશની દરેક માતૃશક્તિને વંદન. દેશની દીકરીઓના દામનને દાગ લગાડનાર વિરુદ્ધ જોહરની જરૂર નહીં પડે. જવતલિયા હજુ તો જીવે છે. ચૂંટણી પંચે પરસોત્તમ રૂપાલાને આપી ક્લીન ચીટ. સોંપાયેલા રિપોર્ટ પર ચૂંટણી પંચે મારી મહોર. રાજકોટ ચૂંટણી અધિકારીએ રિપોર્ટમાં લખ્યું હતું કે કોઈ સભા યોજાઈ નહોતી અને બે સમાજ વચ્ચે વૈમનસ્ય થાય એવું કોઈ કાર્ય રૂપાલાએ નથી કર્યું. હિંમતનગરમાં